નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, ગ્રહણને લઈને આજે શરદ ઉત્સવ ઉજવવામાં આવશે. ગંભીર ચક્રવાતમાં ફેરવાયું હામુન, પશ્ચિમ ઉત્તર વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ. બરાબર દિવાળી વખતે અમદાવાદ મુંબઈ વચ્ચે 15 ટ્રેનો રદ. ખાર ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇન પર કામગીરીના કારણે ટ્રેનના વ્યવહાર પર અસર. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, હવે ચરમસીમાએ. પક્ષથી નારાજ ચાલતા હોદ્દેદારો એક બાદ એક કરી રહ્યા છે ધડાકા. એકદમ શુભ છે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત, તારીખ અને સમય ઇતિહાસના પાનામાં નોંધવામાં આવશે. યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રહણને લઈને આજે શરદ ઉત્સવ ઉજવવામાં આવશે. 28 તારીખે પૂર્ણિમા નિમિત્તે મંદિર દર્શનના સમયમાં ફેરફાર, તો પૂર્ણિમા દિવસે મંદિર ખુલશે સવારે 6 કલાકે. મંગળા આરતી 6:45 કલાકે, તો શણગાર આરતી 8:30 કલાકે થશે. મંદિર બંધ થશે 11:15 કલાકે, તો મંદિર ખુલશે બપોરે 12 કલાકે. મંદિર બંધ થશે, ઠાકોરજી પોઢી જશે 12:45 કલાકે, તો મંદિર ખુલશે બપોરે 2:15 કલાકે. સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે, તો શયન આરતી સાંજે 5:45 કલાકે થશે. મંદિર બંધ થશે સાંજે 6 કલાકે, તો ગ્રહણને લઈને મંદિર વહેલા બંધ થશે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરાયા બદલ સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઈકોર્ટે અનેકવાર એએમસી અને રાજ્ય સરકારને રખડતા ઢોર, ટ્રાફિક અંકુશ અને ખરાબ રસ્તા માટે નિર્દેશો બહાર પાડ્યા હતા, પરંતુ બંને ઓથોરિટી દ્વારા સતત કોર્ટમાં કાગળિયા ફાઇલ કરાયા છે, પરંતુ કોઈ એક્શન ગ્રાઉન્ડ પર લેવાયા નથી. જોકે આ મુદ્દે હાઈકોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પોલીસ કમિશનર હાજર રહેશે. બીજી તરફ વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારની સતત ચાલી રહેલી વિકાસની ગાથામાં તેમજ આવતી પેઢીની ચિંતા કરી ચોક્કસ ધ્યેય સાથે સમગ્ર દેશમાં સ્વસ્થતાની દિશામાં દરેકને જોડાવવાની પહેલ કરી છે. તો આદિવાસી વિસ્તારમાં અનેક યોજનાઓ થકી સ્વાસ્થ્ય આરોગ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં આરોગ્યની તપાસ સુવિધા ઊભી કરવામાં આવી છે અને આવનારા સમયમાં અનેક આરોગ્યલક્ષી સેવાઓ સરળ અને નવીન ટેકનોલોજી સાથે મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે, જે અંતર્ગત અંદાજિત 30 કરોડના ખર્ચથી અરવલ્લીના ભિલોડા ખાતે નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જેની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લઈ નવીન રહેલ બિલ્ડિંગની કામગીરીની ચકાસણી કરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા. તો આ સાથે જ ભિલોડાની કોટેજ હોસ્પિટલની મુલાકાત લીધી અને વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન દર્દીઓ તેમજ નાના બાળકોની માતાઓ સાથે સંવાદ કરી મળતી સુવિધાઓ બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં એક વર્ષ પહેલા ઇસરોના સહયોગથી સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીમાં નેનો સેટેલાઇટ અને સેટેલાઇટ સ્ટેશન, જ્યારે જીટીયુને નેનો સેટેલાઇટની સાથે સેટેલાઇટ અંગેનો કોર્સ લોન્ચ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઇસરોમાં ઇન્ટર્નશીપની વ્યવસ્થાની જાહેરાત કરી હતી. પરંતુ સેટેલાઇટ અંગેની તમામ જાહેરાતોના એક વર્ષ બાદ પણ કોઈ કામ થયું નથી, તમામ પ્રોજેક્ટ માત્ર જાહેરાત પૂરતા રહી ગયા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર તેજ યમનના કાંઠા વિસ્તાર પર જોવા મળ્યું હતું. ગંભીર ચક્રવાતી તોફાન નબળું થઈને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું.
तेज पश्चिम उत्तर पश्चिम तरफ आगळ वधशे। आगामी केटला कलाकों में नबळू पड़ी जशे। तो हवामान खाते कह्युं के 125-135 किलोमीटर प्रति कलाकनी झड़पथी लईने 150 किलोमीटर प्रति कलाकनी झड़पवाळी हवा साथे चक्रवाती तोफानना स्वरूपमां गणतरीना कलाकोमां अल गदाना तेमज दक्षिण यमनना तटने लगभग पार करी गयुं छे। बीजी तरफ बात करिए तो अमदावाद थी मुंबई ना रूट पर मुसाफरी करवाना हो तो आ समाचार तमारा माटे खूब महत्वना छे, कारण के 26 ऑक्टोबर थी 9 नवेम्बर दरमियान मुंबई अमदावाद वच्चे 15 ट्रेन रद्द करवामां आवी छे, ज्यारे 24 ट्रेन शोर्ट टर्मिनेट कराई छे। अत्रे जणावानुं के मुंबई ना खार घोरेघाव वच्चे छठी लाइन पर कामगीरी ना कारणे ट्रेन ना व्यवहार पर असर थई छे। मळती विगतो अनुसार पश्चिम रेलवे मुजब खातेना खार अने घोरेघाव वच्चे छठी लाइन ना निर्माण कार्य ना कारणे एक मेगा ब्लॉक थशे। आगामी 5 दिवस सुधी देशना कोईपण भागमां कोईपण फेरफार जोवा मळशे नहीं। हवामान विभागनुं मानीए तो आगामी 5 दिवस दरमियान केरळमां गाजवीज साथे हळवाथी मध्यम वरसाद अने पवन फूंकाई शके छे। आ साथे ज नागालेंड मणिपुर अने पूर्व अरुणाचल प्रदेशमां 26 ऑक्टोबरे वरसाद पड्यो हतो। लोकसभा की चूंटणी पहला सूरत जिला कांग्रेस मांत्रिक विवाद चरम सीमाए। बारडोली तालुका कांग्रेस बाद मांगरोळ तालुका कांग्रेस ना होदेदारों प्रेस कॉन्फ्रेंस बोलावी हती, जेमां जिला कांग्रेस ना प्रमुख अने दक्षिण गुजरात ना प्रभारी युनुस पटेल ने हटावानी मांग करी हती। सूरत जिला कांग्रेस मांत्रिक विखवाद हवे चरम सीमाए पहोंच्यो छे। पक्षी नाराज चलता होदेदारों एक बाद एक खुलीने बहार आवी रह्या छे। पीएम नरेंद्र मोदी की प्रेरणा थी आगामी जान्युआरी 2024 में योजनारी वाइब्रंट गुजरात ग्लोबल समिट की 10वीं सीरीज में प्रारंभ पूर्वेज विविध उद्योग जूथों साथ एमओयू उपक्रमे मुख्यमंत्री भूपेन्द्र पटेल मार्गदर्शन में वेगवंतो बन्यो छे। राज्य सरकारे प्रति सप्ताह आवा एमओयू विविध उद्योगों साथे करवानो जे सिलसिलो शुरू कर्यो छे, तेमां अत्यार सुधी में 39 एमओयू रूपया 18,486 करोड़ संभवित रोकाणों माटेना थया छे। बीजी तरफ बात करिए तो मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्षस्थाने राज्य मंत्रिमंडल की बैठक मळी हती। आ बैठक में लेवायेला महत्वना निर्णयों अंगे मीडिया ने माहितगार कराता प्रवक्ता मंत्री कनु देसाईए जणाव्युं हतुं कि राज्य सरकार द्वारा गुजरात पब्लिक ट्रस्ट अधिनियम 1950 की कलम 36 में सार्वजनिक ट्रस्ट की कोईपण स्थावर मिलकत तेमज वेचाण गीरो विनियम तेमज भाड़ापट्टे अथवा बक्षिसथी तब्दील करवा अंगेनी जोगवाई में सुधारो करी आ प्रक्रिया ने वधु सरल अने पारदर्शक करवानो निर्णय करवामां आव्यो छे। 22 जान्युआरी 2024 ना रोज अयोध्या में नवनिर्मित राम मंदिर में रामलल्ला की मूर्ति की प्राण प्रतिष्ठा करवामां आवशे। आ माटे बपोरे 12-1 वाग्या सुधीनो समय पसंद करवामां आव्यो छे। स्वाभाविक छे कि अयोध्या राम जन्मभूमि ने लईने लांबा समय थी विवाद चाली रह्यो हतो अने आखरे रामलल्ला अहीं क्यारे बिराजशे आ तारीख अने समय इतिहासना पानामां नोंधवामां आवशे। 22 जान्युआरी 2024 अयोध्या में रामलल्ला की प्राण प्रतिष्ठा थशे। आ कार्यक्रम में पीएम नरेन्द्र मोदी शामिल थशे। श्री राम जन्मभूमि ट्रस्ट ना महासचिव चंपत राये तेनी जानकारी आपी छे। पीएम मोदी पण सोशियल मीडिया एक्स पर पोता तेमज पोस्ट करी छे। तेमने जणाव्यु छे के श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट ना पदाधिकारी तेमने मळवा पहोंच्या हता अने प्राण प्रतिष्ठा ने लईने अयोध्या आवानुं आमंत्रण आप्युं। पीएम मोदीए कह्युं के तेमनुं सौभाग्य छे के तेओ आ ऐतिहासिक अवसरना साक्षी बनशे। तो आ साथ मॉर्निंग बुलेटिन में अत्यारे बस आटलुं ज। वधु समाचार जोवा माटे जोता रहो अरवली समाचार, एटले तमारो विस्तार तमारी वात।